અમદાવાદના કાંકરિયાની બાલવાટિકાની બાજુમાં રાઈટ તૂટી પડવાની ઘટના બની છે. રાઈટ તૂટી પડવાના કારણે 3 લોકોના મોત થાય છે, જ્યારે 27થી વધુ લોકો ઈજાગ્રસ્ત થાય છે. આ ઘટના બાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 6 માસની અંદર રાઈટ તૂટવાનો આ બીજો બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ ફાયરની 6 ગાડી અને 5 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. 10 જેટલા લોકો દબાયા હોવાની ફાયર વિભાગને આશંકા છે. આ ઘટનાના બનાવના કારણે એલજી હોસ્પિટલમાં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સેક્ટર 1ના વિપુલ શ્રી અગ્રવાલ તેમજ બિજલ પટેલ ઘાયલ લોકોને સારવાર ચાલી રહી હતી એલજી હોસ્પિટલમાં, ત્યાં તે લોકોને ખબર પૂછવા તુરંત એલજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા તેમજ પરિવારજનોને સાંત્વના આપી હતી. ઘટના સ્થળે અમદાવાદના મેયર શ્રી ગૌતમભાઈ તેમજ બિજલભાઈ પટેલ આ ગંભીર થયેલા ઈજાગ્રસ્તને હાલચાલ પૂછવા ઘટના સ્થળે હાજર રહ્યા હતા. કેમેરામેન સૌરમ ઠક્કરની સાથે જગદીશ યાદવ, અમદાવાદ. જે પણ બન્યું છે એ ગંભીર ઘટના છે અને એના માટેનું સૌથી પહેલાં તો અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ છે. હાલમાં અત્યારે આપણે લોકો એલજી હોસ્પિટલમાં જ ઊભા છીએ. 29 જણને અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા, 2 જણનું ડેથ છે. 27 જણની ટ્રીટમેન્ટ હાલમાં ચાલુ છે અને આના માટે મ્યુનિસિપલ કોર્પોરેશને અને સરકારે કડક શબ્દોમાં આદેશ આપ્યા છે કે આની તપાસ થશે અને ગણતરીના કલાકોમાં આના માટે કડકમાં કડક પગલાં લેવાશે. પણ મારી એક વસ્તુ આપને ધ્યાન પર લેવા જેવી છે કે આવી જ્યારે ઘટના બની હોય, આવી આકસ્મિક ઘટના કહેવાય, ટેકનિકલ ખામીના લીધે કંઈ પણ જે બન્યું છે તેના ઉપર કોઈ રાજકારણ ના હોય, કોઈના મોત ઉપર રાજકારણ ના હોય, માન્ય બદરુદ્દીનભાઈ હોય કે માન્ય વિરોધ પક્ષના નેતા હોય જે મોત ઉપર રાજકારણ કરવા નીકળ્યા છે, એ તદ્દન વખોડી કાઢવા જેવી વાત છે. હું ને મારી પાર્ટીના તમામ અધિકારીઓ પદાધિકારીઓ આ વસ્તુને ખોટામાં અને કડકમાં કડક શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આ વસ્તુ એટલા માટે ધ્યાન પર મૂકું છું કે હાલમાં ટ્રીટમેન્ટ પણ ચાલુ છે અને એના માટેના આદેશ સોંપવામાં આવેલા છે કે આના જવાબદાર ઉપર કડકમાં કડક પગલાં લેવા. એક જણ બોલો છો, જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈક લાગતા વળગતાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ખાતીય કામગીરી સામે આવ્યો છે કે આ ઘટના કઈ રીતે ઘટી, તપાસ કરાઈને જાણ કરવામાં આવશે. પણ મેં કહ્યું ટેકનિકલ ખામીના લીધે જે બન્યું છે એમાં કોઈ દિવસ કોઈ રાજકારણ ના હોય. સૌથી પહેલા તો એ લોકોને મળવા આવવાની વાત છે, પેશન્ટને જોવા આવવાની વાત છે અને ના કે ખાલી અને કડકમાં કડક પગલા જવાબદાર સામે લેવામાં આવશે અને ગણતરીના કલાકમાં આપણે જાણ પણ થશે. પૂરી ઘટના ઘટી હૈ, ક્યા હકીકત હૈ ઓર ક્યા વ્યવસ્થા કી ગઈ અભી? અભી જો ઘટના હુઈ હૈ વો બહોત હી ગંભીર હૈ ઓર હમ સબ પદાધિકારી ઓર કમિશનર શ્રી યહાં મોજૂદ હૈ ઓર જો બ્લેમ કર રહે વો તો યહાં મોજૂદ નહીં હૈ, બાકી સિર્ફ ઉનકા રાજકારણ કરને કી બાત હૈ. અભી 29 મે સે 2 કી ડેથ હુઈ હૈ ઓર 27 કો યહાં સારવાર કે લિયે લાયા ગયા હૈ ઓર ઉનકી સારવાર ચલ રહી હૈ. કિતને લોગો કો લાયા ગયા હૈ, કિતને કી? 27% કો લાયા ગયા હૈ ઓર ઉનકી અભી સારવાર ચલ રહી હૈ. કોર્પોરેશન અપને હિસાબ સે ઓર બિલકુલ ઉનકી જવાબદારી કે હિસાબ સે ઉનકી સારવાર કર રહી હૈ. ઉનકે લિયે એક્શન કી અભી મેને બાત કી હૈ, જૈસે કી હમને તપાસ કે આદેશ દે દિયે હૈ ઓર જો ભી ઉસમે કસૂરવાર હોગા ઉસમે કડક સે કડક પગલા ભી હમ લેંગે ઓર વો ભી ગિનતી કે રવર્સ મેં આપકો પતા ભી ચલ જાયેગા. ઓકે, જિનકી ડેથ હુઈ હૈ ઉનકે પરિવારજનો કે લિયે ક્યા કામગીરી હોગી? ઉનકે પરિવારજનો કો જો ભી મુઆવજા દેના હોગા વો અભી હમ તય કરકે આપકો અનાઉન્સ કર દેંગે. વિપક્ષ કા આરોપ હૈ કી ઇસકી
चेकिंग होनी चाहिए वीकली, वो नहीं होती थी राइट, विपक्ष को क्या करना है, उनको तो आरोप ही लगाना है और ऐसे घर बैठ के फोन में बात करनी है और यहाँ आके देखे तब पता चलेगा। भाजपा के किसी नेता का कॉन्ट्रैक्ट था ऐसा कहा? नहीं, ऐसा कुछ भाजपा और कुछ कोई पार्टी का कुछ नाम ही नहीं है, उनको तो सिर्फ ऐसे निवेदन देना है, फिजूल की बात है। और इसकी जो टेक्निकल बात है वो अभी आपको एमसी सर देंगे। कमिश्नर आपसे कितनी बार, 10 मिनट।